અંધજન શાળા ચૌઢામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો શાળાના નવનિયુક્ત ટ્રસ્ટી મંડળે શાળાના સર્વાંગી વિકાસનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અંધજન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચૌઢા તાલુકો વાસદા જિલ્લો નવસારીના નવરચિત ટ્રસ્ટી મંડળ દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા બહાર લાવવાના આશયથી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આયુષી જ્યોતિષ કાર્યાલય વલસાડના આચાર્ય શૈલેષભાઈ ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોના દાતાઓ કાર્તિકભાઈ દેસાઈ સુરત અજીતભાઈ સુરત સહિતના વિવિધ દાતાઓ ટ્રસ્ટ મંડળના સભ્યો ગામ આગેવાનો ગામના યુવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ આચાર્ય શૈલેષભાઈ દ્વારા રૂપિયા અગિયાર હજાર ના દાનની જાહેરાત સાથે દર મહિને રૂપિયા અગિયાર હજાર દાન માટે આપવાની જાહેરાત કરાઈ હતી છેલ્લા અઢાર વર્ષથી થી ચાલતી શાળામાં વહીવટી ક્ષતિઓ તથા સુચારો સંચાલન ને અભાવે આજે પણ વિદ્યાર્થીઓ પત્રના છાપરા નીચે રહેવાની અગવડતા વર્ગખંડોનો અભાવ પીવાના પાણીની સુવિધાનો અભાવ એવી પાયાની જરૂરિયાતથી વંચિત છે આ વિદ્યાર્થીઓ માટે ભૌતિક તથા શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ બનાવી આ આ વિદ્યાર્થીઓને પગભર કરવાના હેતુ સાથે શાળા તથા ચૌઢા ગામને આદર્શ ગામ બનાવવા માટે સતત ચિંતિત આ નવરચિત ટ્રસ્ટી મંડળના સીઈઓ પ્રકાશભાઈ નાયક યુએસએ ના પ્રયાસ થી શાળાને વધુમાં વધુ દાન મળે તેનો સુચારુ પારદર્શક પરિચય થાય તે માટે રીધિ સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળ ચૌ મોડા ગામના શિક્ષકો આગેવાનો યુવાનોને સમન્વય કરી આ અંધજન શાળાને મોડેલ શાળા બનાવી શકે તેવા ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવી છે જેના દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ટ્રસ્ટી મંડળના સીઈઓ અને આદર્શ ચૌઢા ગામના પ્રણેતા પ્રકાશભાઈ નાયક દ્વારા શુભેચ્છા સંદેશમાં શાળાના વિકાસ માટે અમેરિકાથી પણ ભંડોળ એકત્રિત કરવાના નિર્ધાર સાથે રૂપિયા એક લાખના દાનની તથા તેમના મિત્ર દીપકભાઈ ભક્ત યુએસએ તરફથી રૂપિયા એક લાખ તથા શારદાબેન ભક્તા તરફથી રૂપિયા સત્તર હજાર પાંચસોના દાનની જાહેરાત કરાઈ હતી ટ્રસ્ટીના ઉપપ્રમુખ અને ચૌઢાના સરપંચ મહેશભાઈ દ્વારા શાળાના સર્વાંગી વિકાસ માટે માતા દાનનો પારદર્શક વહીવટ કરાશે અને તે માટે સર્વાનુમતે સુરતના પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચેતન દેસાઈ એન્ડ કંપની સેવા આપશે તેમ જણાવ્યું હતું શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા આજે અંજન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના લાભાર્થે દિવ્યાંગ બાળકો માટેનો આજે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ચોંડા ગામે કરવામાં આવ્યું છે આ સંસ્થા છેલ્લા અઢાર વર્ષથી શરૂઆત એમાં થઈ હતી બે હજાર એકથી અને આજે અઢાર વર્ષ પૂર્ણ કરી બાળકોના લાભાર્થી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે આ સંસ્થામાં ઘણી બધી જરૂરિયાતો હોય બાળકોને કંઈક પ્રોત્સાહન મળે અને આવનારા દિવસોમાં એક સંસ્થાની પ્રગતિ થાય તેના માટે આપણી વચ્ચે કોકિલાબેન જે પ્રમુખ તરીકે છે અને હું ઉપપ્રમુખ તરીકે છું અને બાજુમાં સરપંચસિંહ મીરાબે પણ આપણી સાથે છે તો બધાનો સહકાર જે અત્યારે મળી રહ્યો છે અને આ સહકાર થકી જ આપણે આવનારા દિવસોમાં આ જે અંજન શાળા જે છે એને ચોક્કસ ઉચ્ચ સ્તરે આપણે લઈ જઈશું અને ભવિષ્યમાં સારો વિકાસ થાય તેવી દરેક દાતાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે જેઓ પણ આ સંસ્થાને સહકાર આપે અને આવનારા દિવસોમાં ખરેખર એક શિક્ષણનો હેતુ અને આવા નિસહાય જે બાળકો જે છે એઓને પણ એક પ્રકારની એવી ભાવના ઊભી થાય કે એને સહારા રૂપે અમે એક મદદ કરવા પણ તૈયાર છીએ ઓમ સર્વે ભવંતો સુખી હું પ્રકાશ નાયક અમેરિકાથી આપણા નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ અંતરિયાળ ગામ ચોંડા ખાતે સિદ્ધિ આદર્શ ગ્રામ વિકાસ મંડળ તરફથી ચાલુ કરવામાં આવેલ અનેક પરિયોજનાઓ હેઠળ ચોંડામાં જ આવેલ અંધજન શાળા જે અઢાર વર્ષથી ચાલી રહી છે ત્યાં પીવાના પાણીની મુશ્કેલી છે મકાનની સુવિધા નથી શિક્ષકોને આપવા માટેનો પગાર નથી વહીવટી ખર્ચની વ્યવસ્થા નથી આ તમામ સુવિધાઓ પૂરી પાડે અને શાળાને અવલ દર્જાનું સ્થાન મળી રહે એ માટે હાલમાં જ નવા ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવેલ છે આ હેઠળ એના વહીવટી ખર્ચ અને શાળાને ઉચ્ચ બનાવવા માટેના તમામ પ્રયત્નો માટે જરૂરી નાણાકીય સહાય અમેરિકાથી ભેગી કરી આપવા માટે હું ખાતરી આપું છું સાથોસાથ આપ સૌને પણ આ મહાયજ્ઞમાં ફાળો આપવા નમ્ર વિનંતી અને અપીલ કરું છું જય ભારત જય હિન્દ